ભેસ્તાનું જર્જરિત થયેલું સરસ્વતી આવાસ જોખમી બની ગયું. પાલિકાએ ખાલી કરાવી રીડેવલપ કરી આપવા માંગે છે, પરંતુ વૈકલ્પિક આવાસ આપવા છતાં બેલા બે મહિનાથી રહીશો આવાસ જ નથી ખાલી કરતા. આવી પરિસ્થિતિમાં જર્જરિત આવાસમાંથી રહીશોને ખાલી કરવા ગુરુવારે ઉધના ઝોને પોલીસ બંદોબસ્ત સાથે ડ્રેનેજ પાણીની મુખ્ય લાઇનનું કનેક્શન કાપી નાખ્યું છે, છતાં લોકો આવાસ નથી ખાલી કરી રહ્યા. આ દરમિયાન રહીશોએ કોંગ્રેસ ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશીની આગેવાનીમાં મહાપાલિકા ખાતે કમિશનરને એક આવેદન પત્ર આપ્યું, રજૂઆતો કરી. ડ્રેનેજ પાણી કનેક્શન કાપી દેવાયા છે, જે ફરીથી જોડાણ કરે આ સ્થાને વસવાટ કરવાની લેખિત બહાદરી આપવાની માંગણી કરી છે. ચલો, હું હરીશભાઈ સૂર્યવંશી, સોરસર કોંગ્રેસ ઉપપ્રમુખ, સુરજ લઈને આવ્યો. આજે અમારી રજૂઆત છેલ્લા 10 દિવસ ચાલી રહી છે, 21 તારીખથી, કે આપણે ભેસ્તાના અંદર સરસ્વતી જે આવાસ છે તે 2012 અંદર જે બનાવવામાં આવેલા, જે 14માં પૂર્ણ થયેલું અને શહેરમાં રહેતા સ્લમ વિસ્તારના લોકોને ત્યાં વસવાટ કરવા, પૂર્ણ વસવાટ માટે કબજો આપેલો હતો, પણ 6 વર્ષ અંદર જ મકાન આખો ખંડેર થઈ ગયો અને જર્જરિત હાલતમાં 2 લોકોના મૃત્યુ થયા. તેમાં 20 તારીખે એક બાળકીનું મૃત્યુ થયું અને બાળકીનું મૃત્યુ થવાના કારણે, 10 વર્ષથી બાળકીનું મૃત્યુ થવાના કારણે અમે પોલીસ કમિશનર સાહેબને, મુખ્યમંત્રીને, મેયર સાહેબને, તમામ જે જવાબદાર અધિકારીને અમે આવેદનપત્ર આપીને જણાવેલું કે આ તાત્કાલિક જે ભ્રષ્ટાચાર જેને કરોડો રૂપિયાનો કર્યો છે તેની ધરપકડ થવી જોઈએ. જેવી રીતે તક્ષશિલા કાંડમાં જે ઘટના ઘટેલી હતી એવા જ રીતે આ બધા અધિકારી અને બિલ્ડરોના અંદર જેલના સળિયા ઢકેલવા જોઈએ. આજે અમે અહીંયા આવ્યા છે એટલા માટે આવ્યા છે કે ગઈકાલે બળજબરીથી આવાસો એટલે કે મકાનના જે રહેવા લોકોને ખાલી કરવા માટે પ્રેશર કરી અને ના કરતા એ લોકોએ પાણીની લાઈન કાપી નાખી, ડ્રેનેજની લાઈન કાપી નાખી. ભારત દેશનું સંવિધાન છે કે જે લોકો વેરો ટેક્સ ભરતા હોય યા ના ભરતા હોય, પણ જો રહેતા જ હોય વર્ષોથી, તો તે લોકોનું આપણે કોઈપણ દિવસ આપણે જે આ જરૂરિયાત, જીવન જરૂરિયાત વસ્તુ છે એ કાપી નહીં જોઈએ. એટલે કે જેવી રીતે પાણીની વ્યવસ્થા છે કે ડ્રેનેજની વ્યવસ્થા છે, આજે કોરોના કાળ ચાલી રહ્યો છે અને તેવા સંજોગોમાં આ ભય ભૂખને ભ્રષ્ટાચાર જે આ કરી રહ્યા છે, લોકોને હેરાન કરી રહ્યા છે અને જબરજસ્તીથી આ ભાજપ સરકારના લોકો આ ગુમરાહ કરી રહ્યા છે, તે ખરેખર વખોડવાના પાત્ર છે. અત્યારે જતીનભાઈ દેસાઈને મળતા જતીનભાઈ દેસાઈ તરફથી એવું જણાવવામાં આવ્યું કે મારા હાથમાં કોઈ પાવર્સ નથી, કમિશનર સાહેબના હાથમાં બી કોઈ પાવર્સ નથી, તેથી અમે બીજું તો આગળ કંઈ કરી શકતા નથી. એટલે એમ કહે કે બોટ હોય તમે પાણીનું ટેન્કર આપી શકે અને તમે તાત્કાલિક ખાલી કરો. ઓકે.